આ તેમનો અધિકાર છે કેજરીવાલ માટે આમ આદમી પાર્ટીએ સરકારી રહેઠાણની માંગ કરી છે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ માટે સરકારી રહેઠાણની માંગ કરી છે આપ નેતા રાઘવ ચડ્ડાએ ચૂંટણી પંચના નિયમનો હવાલો આપતા કેજરીવાલ માટે રહેઠાણની માંગ કરી છે તેમણે કહ્યું કે વિલંબ કર્યા વિના રાષ્ટ્રીય પાર્ટી આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી રહેઠાણ આપવું જોઈએ રાઘવ ચડ્ડાએ કહ્યું કે ચૂંટણી પંચના નિયમો હેઠળ કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટીને બે સુવિધાઓ આપવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય કાર્યાલય પ્રથમ નંબરે છે આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને સરકારી રહેઠાણ પણ આપવામાં આવે છે તેથી અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરીએ છીએ કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી રહેઠાણ આપવામાં આવે ડિસેમ્બર બે હજાર તેરમાં પ્રથમ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા એ પહેલા કેજરીવાલ ગાઝિયાબાદના કૌશાંબી વિસ્તારમાં રહેતા હતા મુખ્યમંત્રી તરીકે તેઓ મધ્ય દિલ્હીમાં તિલક લેન સ્થિત ઘરમાં રહ્યા હતા ફેબ્રુઆરી બે હજાર પંદર ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવ્યા બાદ તેઓ ઉત્તર દિલ્હી ના સિવિલ લાઇન્સ વિસ્તારમાં છ ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત આવાસમાં રહેવા જતા રહ્યા હતા તમને જણાવી દઈએ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્તર સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના વિધાયક દળે તેમના સ્થાને આતિષીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે કેજરીવાલે પોતાનું રાજીનામું દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને આપ્યું છે આ સાથે આતિષીએ એલજીને એક પત્ર પણ સુપરત કર્યો હતો જેમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો રાજીનામું અને પત્ર ઉપરાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યો હતો જો કે એ શપથ ગ્રહણ માટે કોઈ તારીખ માંગી ન હતી પરંતુ દિલ્હીના ઉપરાજ્યપાલે નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તારીખ તરીકે એકવીસ સપ્ટેમ્બરનો પ્રસ્તાવ મૂક્યો હતો મતલબ કે આવતીકાલે આતિશી દિલ્હીના નવા સીએમ પદના શપથ ગ્રહણ લઈ શકે છે સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે